વિરામ બાદ આગળ વાત કરીએ કેશોદની. કેશોદમાં બળદગાડા, ટ્રેક્ટરો અને બાઇકો સાથે કિસાન વેદના રેલી સાથે મામલતદારને આવેદન પત્ર અપાશે. આગામી 11 તારીખના રોજ કેશોદ ખાતે જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં કેશોદ, માંગરોળ સહિત આજુબાજુના વિસ્તારોના ખેડૂતો આગેવાનોને સાથે રાખીને યોજાશે. કિસાન વેદના રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે, જે બાબતે કેશોદ, માંગરોળ તાલુકાના ગામડાઓમાં યોજાઈ રહી છે. ખેડૂતો સાથે મિટિંગો. તાજેતરમાં કમોસમી વરસાદ પડતા ગુજરાતના મોટાભાગના ખેડૂતો પાયમાલ બન્યા છે. તમામ પાક નિષ્ફળ ગયું છે અને સાથે સાથે ઘાસચારો પણ કોવાઈ ગયો છે. ત્યારે જગતનો નાદ જગતનો તાત પર રૂઠ્યો છે ત્યારે ખેડૂતો સરકાર અને વીમા કંપની પાસે આશા રાખીને બેઠા છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતો વીમા કંપનીને પાક વીમો માટે પ્રીમિયમ તો ભરે છે, પરંતુ અત્યારે જ્યારે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીમા કંપનીએ ખેડૂતોને પૂરો પાક વીમો આપવો જોઈએ, ખેડૂતોને નુકસાનીનું ત્વરિત યોગ્ય વળતર આપવું જોઈએ અને પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવો જોઈએ. આ તમામ માંગણીઓને લઈને આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં 11 તારીખ અને સોમવારના રોજ સવારે 11 વાગે કેશોદ તાલુકા પંચાયતની મામલતદાર કચેરી સુધી બળદગાડા, ટ્રેક્ટર, બાઇક અને કાર સાથે ખેડૂતો એમની પરંપરાગત વેશભૂષામાં કિસાન વેદના રેલી અને સંમેલનનું આયોજન કરશે અને ત્યારબાદ ગુજરાતના તમામ ખેડૂતોની માંગણીઓને લઈને મુખ્યમંત્રીશ્રીને મામલતદાર મારફતે આવેદનપત્ર પણ મોકલવામાં આવશે. તેમજ આ રેલી અને સંમેલનમાં કેશોદ, માંગરોળ તાલુકાના અને સૌરાષ્ટ્રના ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાશે, જે આયોજન બાબતે આંદોલનકારી પ્રવીણ રામની દ્વારા કેશોદ અને માંગરોળ તાલુકાના નગીચણા, સુત્રેજ, ખમીદાણા સહિતના ગામોના ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ગોવિંદભાઈ સોચા પણ જોડાયા હતા અને આગામી 11 તારીખે ખેડૂતોના હક માટે, ખેડૂતોના હિત માટે યોજાનાર કિસાન વેદના રેલીમાં જોડાઈ આવેદનપત્ર આપવામાં આવનાર હોય જે અંગે ચર્ચા કરી હતી. તેમજ હાલમાં કેશોદ, માંગરોળ તાલુકાના ગામડાઓમાં મિટિંગ યોજાઈ રહી છે. ગોવિંદ હળિયા, ZS TV, કેશોદ. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો, ભાઈઓ, બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી, શુભદાય નિવડે એવી પરમ પરમાત્માની મારી પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વેને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલુ બારક અને સર્વેને મારી શુભેચ્છાઓ.